આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે ભારત દેશમાં ખેતીનો વિકાસ સારો થયેલો છે. ઘણા બધા લોકો ખેતી ઉપર પોતાનું જીવન ગુજારે છે અને વર્ષોથી ખેતીનો અનુભવ પરંપરાગત રીતે ખેડૂત પેઢી દર પેઢી શીખતો આવે છે. હમણાં આ છેલ્લા ઘણા વર્ષથી ખેતીમાં પણ ઘણી ક્રાંતિ આવી છે અને નવી નવી સંશોધન થયેલા સાધનો ઓજારોનો ઉપયોગ ખેડૂત કરતો થયો છે. ખેતીમાં ટ્રેક્ટરનું સંશોધન થતાં ધીમે ધીમે બળદનો વપરાશ ઓછો થતો ગયો અને ખેતીની જમીન છે એ ઓછી થતાં ટ્રેક્ટરની જગ્યાએ ત્રણ વ્હીલવાળું મિની ટ્રેક્ટર એટલે કે શનિવડાનું સંશોધન થયું, જે ખેતી માટે ખૂબ ફાયદાકારક છે. ઓછા ખર્ચમાં ચાલે છે અને નાની ખેતીમાં પણ પરવડે એવું આ શનિવડો સાધન છે. તમે જોઈ રહ્યા છો અત્યારે જે આ શનિવડો ચાલી રહ્યો છે એ કેવડા મોટા કપાસની વચ્ચે પણ કામ કરી રહ્યો છે. લગભગ કપાસની હાઈટ 5.5 ફૂટની માણસની હાઈટ હોય એના કમરે આવે એટલી હાઈટ તો છે, છતાં પણ અત્યારે જે કામ ચાલી રહ્યું છે એ DAP ખાતર વાવવાનું કામ ચાલી રહ્યું છે. તો આ શનિવડો ખાતર વાવવાનું કામ કરી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે એક ભાઈ જે ડ્રાઈવર ચલાવી રહ્યા છે શનિવડો, વચ્ચે એક માણસ બેઠા છે તે DAP ખાતર ઓણીમાં ઓરે જાય છે અને વજન માટે એક ભાઈ પાછળ ઊભા છે. તો આ ત્રણ જણનો વજન 50 કિલોની ખાતરની બેગ, એટલું વજન હોવા છતાં શનિવડો આરામથી બીજા ગેરમાં ધીમે ધીમે ચાલી રહ્યો છે અને દંતાળ પણ જરૂર છે એટલો જમીનમાં, ભીની જમીન છે છતાં બેસતો જાય છે. તો આ શનિવડાની ઉંમર આમ તો કહેવાય એ લીધો એને લગભગ 10-12 વર્ષ થયા છે. તો તમે જોઈ શકો છો કે 10-12 વર્ષ જૂનો શનિવડો પણ કેટલો સરસ રીતે ચાલી રહ્યો છે અને કેવું સરસ કામ આપી રહ્યો છે. તો મિત્રો, ખેડૂતો માટે આ શનિવડાનું સંશોધન ખરેખર ખૂબ ઉપયોગી સાબિત થયું છે અને એમાં તમે અલગ અલગ પ્રકારના સાથી પણ લગાવી શકો છો. અત્યારે જે લેટેસ્ટ શનિવડા આવે છે એમાં તો ઘણી બધી સિસ્ટમ ઉમેરાઈ ગઈ છે, એમાં હાઇડ્રોલિકની સિસ્ટમ પણ આવે છે અને એમાં તમે એનાથી દવા પણ છંટકાવ કરી શકો છો, તમારા પાકને અનુરૂપ એમાં ફેરફાર કરી શકો છો. તમે મગફળી વાવી હોય તો સાથી મગફળીના પણ એમાં લગાવી શકો છો અને કપાસ વાવ્યો હોય તો કપાસના સાથી એને ઢૂંઢવા માટે અને એમાં દંતાળ ચલાવવા માટે સાથી ફેરફાર કરી શકો છો. કપાસમાં જ્યારે પાળા ચડાવવાના હોય તો એની પાછળ જે અમારી બાજુ કેની કહે છે એવી કેની એની પાછળ લગાડવાથી કપાસમાં પાળા તાણી શકાય છે. બીજું કે આ શનિવડાની સારી વાત એ છે કે આમાં સિસ્ટમ ઓછી છે, હાઇડ્રોલિકની સિસ્ટમ એ વખતે નહોતી એટલે આમાં હાઇડ્રોલિકની સિસ્ટમ નથી અને રિવર્સ ગિયરથી તમારે છેટે રિવર્સ કરવો હોય તો એ ગિયર આમાં આપેલો છે. એન્જિનની વાત કરીએ તો એમાં એ વખતે અતુલ શક્તિનું, જે અતુલ શક્તિ રિક્ષા આવે ને એનું એન્જિન લગાડેલું છે અને તાકાતમાં તો ભરપૂર આવે છે. મેન્ટેનન્સની વાત કરીએ તો મેન્ટેનન્સ ખૂબ ઓછું આવે છે, સતત ચાલતો રહેતો હોવા છતાં એમાં વર્ષે દાડે ઘણું ઓછું કહી શકાય એવું મેન્ટેનન્સ આવે છે અને હા, એવરેજમાં પણ ખૂબ સારો છે.
5 લિટર તમે નાખો ને ટાંકીમાં ડીઝલ, એટલે લગભગ એ ચાલ્યા કરે છે. આખા વિશ્વમાં આપણો ભારત દેશ જુગાડ કરવામાં ખૂબ પ્રખ્યાત છે, અને ભારતમાં એ ગુજરાતીઓ તો કંઈનો કંઈ સસ્તો અને સારો જુગાડ ગોતી લાવે છે. તો આ જુગાડ કરેલો છે ને એ સનેડો, એ આમ તો ગુજરાતીઓનું સંશોધન છે. તો મિત્રો, આ જુગાડ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વજનમાં હળવા અને જ્યાં બળદ ચાલી શકે એવી ખરડ થાય એટલે તરત આ સનેડો ચાલી શકે છે, એવી આની સગવડતા છે. તો આવા સનેડા વડે આજે DAP ખાતર હોવાઈ રહ્યું છે અને કપાસ પણ મોટો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો, અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા આપને વિનંતી. આભાર.